हेलो, जय माता जी, जय श्री कृष्ण। मित्रों, आज की वार्ता शुरू करी पहले वीडियो गमे तो लाइक और शेयर कर देंजो। चैनल पर जो तुम नवा हो तो चैनल ने सब्सक्राइब कर देंजो। तो चलो शुरू करी आज की वार्ता। आपणा समाज नो अरीसो बतावती एक सत्य घटना। आज ना दिवसे गाम मा लोको आज रोज करता थोड़ा वेला उठ्या था, केम के 3 महीना नी बे जुड़वा बाळकियो अने साथे 24 वर्षनी माता ने अंतिम विधि करवानी हती। मोड़ी राते ए त्रणेय मा दीकरीनुं प्राण पंखेरुं उड़ी गयुं हतुं। आ एमनी 8मी वखतनी सुवावड़ हती, जेमां डॉक्टरोए स्पष्ट ना पाड़ी हती के आटली ओछी उमरे आटला बधा बाळकोना जन्मथी માણસના શરીર તો શું કૂતરાઓના શરીર પણ નીચો આવી જાય, પરંતુ જડ માનસિકતાના કચરામાં તો ગીધો જ મોટા થાય એમ એ ગીધોએ કુમળી કાયાઓના લાશ પર એમને કદીએ ન સૂંઘેલા ફૂલો મોઢા પર રાખ્યા। ગામના લોકો જાણે કાપડના ટુકડાઓને બાળવા લઈ જવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું। 3 દિવસ પહેલા સવારે 10 વાગ્યા હતા, હું ડોક્ટર છાયા અને અમારા ડ્રાઈવર સાથે એક ચકચિત શહેરમાંથી ખૂબ જ ટ્રાફિક વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા। ડોક્ટર છાયાના ચહેરા ઉપર આવનાર પરિસ્થિતિનો ચિતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। ડોક્ટર છાયા છેલ્લા 3 વર્ષથી જરૂરિયાતમંદોની વસ્તીમાં જઈને નવા જન્મેલા બાળકોનું અને સગર્ભાઓના સ્વાસ્થ્યના ચેકઅપ કરવાનું કામ કરી રહ્યા હતા। હું એમની સાથે દવા વિતરણ માટે ફાર્માસિસ્ટ તરીકે જોડાયાને હજી 1 અઠવાડિયું જ થયું હતું। સરકાર અમને આ કામના પૈસા આપતી હતી। છેલ્લા 3 વર્ષમાં ડોક્ટર છાયાએ ઘણા જરૂરિયાતમંદ લોકોની સારવાર નોકરી તરીકે નહીં પણ સેવાના અર્થમાં કરી હતી, પરંતુ આજે એ સત્કારીઓ પણ તેમના વિચારોને શાંત કરવામાં અસમર્થ થતા લાગતા હતા। અમે છેલ્લા 3 દિવસથી શહેરની ઝાકમ જોરથી દૂર એક નાના ગામની સતત મુલાકાત રહ્યા હતા, કેમ કે ત્યાં એક પરિવારમાં જોડિયા બાળકીઓનો જન્મ થયો હતો। જન્મની ખુશી કે વધામણા કરવાનો સમય જ નહોતો, કેમ કે સુવાવડ ઘરે જ કરવામાં આવી હતી, જેમાં માતાની પૂરતી કાળજી લેવામાં આવી ન હોવાના કારણે માતાની તબિયત ખૂબ જ ગંભીર હતી, તેમજ અપૂરતા પોષણને કારણે બાળકીઓનો વિકાસ પૂર્ણ થઈ શક્યો નહોતો। વધુ સારવાર માટે એમને બાજુના શહેરની હોસ્પિટલમાં તાકીદે મોકલવાની જરૂર હતી। જો એમ ના થાય તો માતા અને બાળકીનું મૃત્યુ પણ થવાની સંભાવના હતી। આ વાત ડોક્ટર છાયા સતત તે બાળકીઓના પરિવારને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા। પણ બેન, અમારી ચિંતા અમે કરશું, તમને અમારા ઘરની વાતમાં માથું મારવાનું નહીં, ઘરના વડીલે ડોક્ટર છાયાને ગુસ્સામાં કહ્યું। મને એ સમજાતું નથી, તમને એક પણ પૈસો આપ્યા વગર આ બંને ફૂલની કડી જેવી છોકરીઓ અને માતાની સારવાર કેમ કરાવવાની ના કહો છો? ડોક્ટર છાયાએ પ્રેમથી પણ મૂરઝાયેલા સ્વરમાં કહ્યું, આ લોકોને તો કોઈ કામ ધંધો જ નથી એટલે આમ દોડે આવે, તમે લોકો આ છોરીને લઈને ઘરમાં જાઓ, વડીલે ઘરની બીજી સ્ત્રીઓને કહ્યું। બહેન, બે ઘડી ખમ, બીજા તો ઠીક, તું તો મારી વાત સાંભળ, જો જલ્દીથી તમારા ત્રણેયની સારવાર કરવામાં ના આવી તો પછી આ બાળકીઓ આ દુનિયામાં નહીં જોઈ શકે, દુનિયા નહીં જોઈ શકે। ડોક્ટર શાહે કપડાના પોતાની જેમ જોડિયા બાળકીઓને ઉપાડી રહેલી એમની માતાને કરગરતા કહ્યું। માતાએ ડોક્ટર છાયા સામે એવી રીતે જોયું કે જાણે એ કહી રહ્યું હોય કે જીવીને આવી જ દુનિયા જોવાની હોય તો બેન મરવું જ સારું નહીં। પણ ડોક્ટર છાયાને આજે 3 જીવને મોતના મુખમાંથી શસ્ત્રક્રિયા કર્યા વિના બચાવી દેવાના હતા, એટલે એમને થયું કે મારી વાત આ લોકો નહીં જ માને, એટલે ગામના સરપંચને સમજાવવા માટે બોલાવ્યા, પરંતુ એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો। હું આખી ઘટનાને ભીષ્મ સાક્ષીએ જોતો રહ્યો અને વિકાસ માનસિકતા 21મી સદી રીત રિવાજોના મારા સિલેબલ્સના પૂરચા ઉડી ગયા। ડ્રાઈવર તો જાણે મારું મન કહી રહ્યો હતો, બેન થાંભલામાં માથા પછાડોમાં નુકસાન થાંભલાને નહીં તમને જ થશે।
डॉक्टर છાયા છેલ્લા પ્રયાસ સ્વરૂપે વડીલને કહ્યું કે જો આ ત્રણેયને સારવાર નહીં મળે તો ત્રણેય મરી જશે, તમને કંઈ ફરક પડશે નહીં. વડીલે સામે જોઈને કરાક્યું, વડીલે જવાબ ન આપ્યો. ડોક્ટર છાયાને આ જો હિંમત આવીને એ બોલવાના જ હતા કે એમના મૃતદેહને લઈ જવા કરતા આ જીવતા જીવને સારવાર માટે લઈ જાઓ. અને જેવી એ આ વાત કરવા જાય ત્યાં જ વડીલે કહ્યું, જો બેન, છોકરીની માં મરી જશે તો 2 મહિનામાં નવી માં આવી જશે, અને જો છોકરીઓ મરી જશે તો 9 મહિનામાં નવી છોરીઓ આવી જશે. આ સાંભળીને ડોક્ટર છાયાનું હૃદય ધબકારો ચૂકી ગયું ને મારા શરીરમાંથી અદૃશ્ય કંપારી છૂટી ગઈ. મારાથી હવે ઊભું ના રહેવાય. મેં ડોક્ટર છાયાને કહ્યું, હવે આપણે લોકોને અહીંથી જવું જોઈએ, કેમ કે આ લોકોને દવાની નહીં દુવાની જરૂર છે. દુઆ કરો કે મનમાં જે બોલાવ્યું એ જીરવવું ખુદ માટે પણ અસંભવ હતું. ડોક્ટર છાયાએ આખી ઘટનાની વાત તાલુકાના હેલ્થ વડાને કરી. એમણે આખી ઘટનાની ગંભીરતા સમજીને ખુદ પોતે તે ગામમાં જઈને એ પરિવારને સમજાવશે એવો દિલાસો આપ્યો. તોય ડોક્ટર છાયાની આંખો સંતુષ્ટ જણાઈ નહીં રહી નહોતી. એમણે એક પળ પસાર થાય એટલે મોત એ ત્રણેયને ભરખી ગયું હશે એવી જ પ્રતીતિ થઈ રહી હતી. ઘરે પહોંચ્યા પછી પણ મને તો એ વાત જ સમજાતી નહોતી કે આટલા બાળકોને જન્મ આપવાનું કારણ શું. સ્ત્રીઓ એટલે છોકરાઓ કરવાનું મશીનથી વિશેષ કંઈ જ નથી. અને આ લોકો વગર પૈસે આટલી સારવાર મળતી હોવા છતાં સરકાર તરફથી સારવાર લેવા રાજી કેમ નથી? જવાબદાર કોણ? સરકાર કે સરકારમાં કામ કરનાર લોકો કે આપણે? એટલે કે સમાજ. વિચારોના મનોયુદ્ધ વચ્ચે જ મારી નજર બાલ્કનીની બહાર ગઈ. ત્યાં એક ખિસકોલી સોલર લાઇટના થાંભલાથી આસપાસ ફરી રહી હતી અને વારે વારે ઉપર નજર કરતી હતી. અને અચાનક મને યાદ આવ્યું, થોડા સમય પહેલા અહીં એક વૃક્ષ હતું, એ કાઢીને ત્યાં સોલર લાઇટનો થાંભલો નાખવામાં આવે છે. કદાચ આ ખિસકોલી એ વૃક્ષ તો નહીં શોધી રહી હોય ને? વિકાસના નામે આપણે એટલા આગળ નીકળી ગયા છે કે પાછળ રહી ગયેલા લોકોને વિકાસના નામથી જ અભળ સેટ થઈ જાય. કેમ અમુક ચોક્કસ વર્ગ જ આગળ નીકળી ગયો, બીજા વર્ગમાં એવું તે શું થયું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ મનથી આઝાદ થઈ શકતા નથી. આજના દિવસે આરોગ્યની આખી ટીમ હેલ્થ વડા સાથે એ ગામે પહોંચ્યા ત્યારે કશુંક અજુગતું થયાના અણસાર આવી ગયા હતા. ડ્રાઈવર ગાડી ઊભી રાખે એ પહેલા જ ડોક્ટર છાયા દરવાજો ખોલીને ઉતરી ગયા અને સમયને હંફાવે એવી ગતિએ દોટ મૂકી કે ઘડામાં રહેલું સ્ટેથોસ્કોપ પણ ડોક્ટરના ધબકારા માપવામાં નિષ્ફળ નીવડ્યું હોય એમ પડી ગયું. અને હાથમાં રહેલું એપ્રોન પણ જેવા ઘરની ડેલી પાસે ડોક્ટર છાયા પહોંચ્યા ત્યાં સામે જનાજાની આગળ ફૂલો વેરવામાં આવી રહ્યા હતા અને ત્રણેયના ફોટા મૂકવામાં આવ્યા હતા. એ ફોટા જાણે ડોક્ટર છાયાને કહી રહેતા, બેન તારું સ્વાગત છે, અમે તો નહીં પણ અમારી જેમ બીજું કોઈ ના જાય એનું ધ્યાન રાખજે. અમે બધા નિઃશબ્દ હતા. તો મિત્રો, ખરેખર દિલને સ્પર્શી જાય એવી કહાની હતી. તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.